પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વસાલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળાવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ધન્યવાદ કર્માચારીઓ કોણ જવાબદાર છે એક સરસ પ્રસંગ છે સ્વિત્ઝરલેન્ડનો ધ્યાનથી સાંભળજો સ્વિત્ઝરલેન્ડનો એક 15 વર્ષનો છોકરો ચોરી કરતા પકડાયો કોર્ટમાં કેસ થયો જજે પાંદરામાં એને ઊભો રાખ્યો અને જજે પ્રશ્ન પૂછ્યો કે તે ચોરી શાની કરી હતી એ કે સર બ્રેડ બટરની ચોરી કરી બ્રેડ અને બટર પછી જજ એને કહે છે કે તારે ચોરી કેમ કરવી પડી એ કે સર મારા બાપુજી નથી ડિવોર્સી બાઈ છે મારી માં હું મારી માં સાથે રહું છું મારી માં કામ કરતી હોય છે અને મને ભણાવે છે પણ મારી બા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર છે અને કામ કરી શકતી નથી એટલે મારે પણ ખાવાનું હતું મારી માને ખવડાવવાની હતી એટલે મારે બ્રેડ બટરની ચોરી કરવી પડી એટલે જજ એ વર્ષના યુવાનને કહે છે કે બ્રેડ બટરની ચોરી કોકની પાસે તારે મગાઇ તો ખરું ને સીધી ચોરી થોડી કરાય એ સમયે પંદર વર્ષનો યુવાન કહે છે કે સાહેબ મેં પચાસ લોકો આગળ હાથ લાંબા કર્યા પણ એક પણ વ્યક્તિએ મને બ્રેડ બટર ના આપી એટલે છેવટે મારે ચોરી કરવી પડી છે એ સમયે સ્વિટ્ઝરલેન્ડના જજ શું કહે છે કે ચોરી કરવી તો ગુનો છે જ પણ ચોરી કરવાની મજબૂરી થાય એવું વાતાવરણ ઊભું કરવું ને એ તો એના કરતા વધારે ગુનો છે જે 50 લોકોએ મદદ નથી કરી એ તમામ 50 એ 50 વ્યક્તિને હું 50 ડોલરનો દંડ કરું છું કે જેણે બ્રેડ બટર પણ ના આપે એને 50 ડોલરનો દંડ આવા કેસમાં પણ પાછો વકીલાત તરીકે કરવા માટે તૈયાર થઈ ગયો એ વકીલને હોટ ડોલરનો દંડ કરું છું જે સ્ટોરવાળાએ કેસ કર્યો એ સ્ટોરના માલિકને એક હજાર ડોલરનો દંડ કરું છું અને આવા ઇમોશનલ પરિસ્થિતિના કેસને પણ લાલાયત થઈને જિજ્ઞાસુ થઈ અને સાંભળવા માણસો બેસી ગયા છે એ બધાને દસ્તત ડોલરનો દંડ કરું છું કારણ કે બધા પણ જવાબદાર છે અને હું પણ જવાબદાર છે એટલે પહેલા દસ ડોલર હું જમા કરાવું છું એમ કહીને જજ સાહેબે પણ દસ ડોલર જમા કરાવ્યા મારે આ સ્વિટરલેન્ડનો પ્રસંગ કહીને આપને એટલું જ કહેવું છે કે ભારતના સફળતા માટે પણ આપણે જવાબદાર છીએ અને ભારતની નિષ્ફળતા માટે પણ આપણે જવાબદાર છીએ ભારત એક વ્યક્તિથી સુધરી પણ ન શકે અને ભારત એક વ્યક્તિથી બગડી પણ ન શકે સવા બજની જનસંખ્યા ભારતના પ્લસ પાસા પણ કેટલાય છે આખા વિશ્વમાં એસી કરોડ માણસોને વેક્સિન આપનારો એકમાત્ર દેશ હોય તો એ આપણો ભારત છે અરે અમેરિકાથી આપણા બીએપીએસ ના તો લોસ એન્જલિસ થી આયા અને સંતોલ પૂછે સ્વામી તમારે વેક્સિન નું કેવું તો એપ્લિકેશન બતાવી તમારે અમેરિકામાં તો એપ્લિકેશન ના ના કે કાગળિયા પર લખીને આપે છે કે વેક્સિન લેવા તારીખે આવજો અમેરિકામાં કાગળ પર લખીને આવે કે વેક્સિન લેવા આપજો અને ભારતમાં આટલા ઇલિટરેટ માણસો હોય અભણ માણસો હોય છતાં એસી કરોડ માણસો આખું યુરોપ ભેગું થઈને જેટલી વેક્સિન ના લે ને એટલી તો ભારતે લઈ લીધી અને ભારતે પોતાની બનાવેલી લીધી પાછી ભારતે પોતાની બનાવેલી વેક્સિન લીધી ભારતની તાકાત ગજબની છે ભારતની સ્ટ્રેન્થ ગજબની છે આ આપણી પાસે શક્તિ છે એનો પણ સ્વીકાર કરવો છે પણ હવે ભારતમાં બદલાવ લાવશે કોણ ભારતમાં સુધારો કોણ કરી શકે બે મિત્રો ભેગા થયા બંને વાતે વળગ્યા કે ભારતની પરિસ્થિતિ નાજુક છે એમાં કઈક સુધારો કરવો જોઈએ હિન્દુસ્તાનને આગળ લઈ જવું છે શું કરશું એટલે એક મિત્ર બીજા મિત્રને કહે છે 135 કરોડની વસ્તી છે ભારતની તો ભારત કેમ આગળ ના આવે એટલે બીજો એક કચ્છ બુદ્ધ નો તો ડાયો એ કે ના આવે કે પણ એકસો પાંત્રીસ કરોડ માણસો ભેગા થાય તો કામ કેમ ના થાય એ કે હું તને ગણાવું કેમ ના થાય એક એકસો પાંત્રીસ કરોડમાં વીસ કરોડ તો બાળકો છે એ બાળકો તો બિચારા માંડ ડાયપર કોક એના બદલી આપે ત્યારે બદલાય છે પબજીમાંથી ઊંચા નથી આવતા એ બધા શું કરવાના છે એટલે વીસ કરોડ બાળકો તો કામના જ નહીં કે બાકી તો વધ્યા ને કે સોળ કરોડ તો વૃદ્ધો છે ભારતમાં સોળ કરોડ તો વૃદ્ધો છે માંડ માંડ જીવે છે મોતની રાહ જુવે છે કેટલાક વૃદ્ધાશ્રમમાં છે તો સોળ કરોડ વૃદ્ધો પણ કામ નહીં લાગે કે બાકીના એ કે ચાર કરોડ તો ભારતમાં બીમાર છે ચાર કરોડ લોકો ભારતમાં બીમાર છે આયુષ્યમાન યોજનાનો લાભ જ લીધે રાખે છે હોસ્પિટલમાં લાભ લીધા કરે છે ત્રણ કરોડ ભિખારી છે માંડપેટનું પૂરું કરે છે સત્યાવીસ કરોડ બેરોજગાર છે નાના મોટા નાની નોકરી કરતા એવા સત્યાવીસ કરોડ લોકો બેરોજગાર છે છત્રીસ કરોડ અશિક્ષિત છે કે અલ્પશિક્ષિત છે નાના મોટા કામ કરીને પૂરું કરે છે ચાર કરોડ તો દિવ્યાંગ છે મૂંગા બેરા આંધળા લુલા લંગડા જે બીજા પર આધાર રાખે છે બે કરોડ તો માનસિક રીતે મુંજાયેલા જ છે બે કરોડ તો ટેન્શનમાં જ છે ડિપ્રેશનમાં જ છે આત્મહત્યાના વિચારોમાં જ જીવે છે એક કરોડ તો આંદોલનકારી છે આખા ભારતમાં રોજ સર્કલ પર ઊભા રહેતા હોય ને અમારી માંગે પૂરી કરો હવે તું જેને ઘેર લાયો છે એની માંગ તો પૂરી કર અમારી માંગે પૂરી કરો વાળો આંદોલનકારી ભારતમાં એક કરોડ તો આંદોલનકારી છે અને એકવીસ કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો વિદ્યાર્થી છે માંડે ટી કેટી સોલ્વ કરે છે વેબ સિરીઝમાંથી નવરા પડે તો ભારતનું કઈ વિચારે ને એ તો વેબ સિરીઝો જ જોયા કરે છે ક્યાંથી કામ થાય તો કે હવે શું થશે કે વધ્યો હું એકલો એકસો પાંત્રીસ કરોડ ખાલી એકલો વધ્યો બોલ કે હવે હું ભારતમાં સારું શું કરું આપણી ભારતની માનસિકતા છે ને આ છે કેમ કામ ના થાય મનની અંદર એ અસ્મિતા નથી એક છોકરો મન કે સ્વામી છત્રપતિ શિવાજીએ કેવું કામ કરી નાખ્યું ભારતને મરાઠાની મરાઠા પ્રજાને અને મુઘલોને તગડી મૂક્યા અને મજબૂતાઈથી કામ કર્યું હવે શિવાજી કેમ નથી આવતા બધું જીજાબાઈ હોય ને તો શિવાજી આવે જીઓબાઈમાં ના આવે શિવાજી લાવવા માટે જીજાબાઈ જોઈએ જેની માં આખો દાળો ઓનલાઈન હોય એના છોકરા આઉટલાઈન જ હોય આપણે ભારતને ઓનલાઈન લાવો છે પેલા તમે ઓનલાઈન ટ્રેક પર ચાલો તો ભારત આગળ વધી શકે છે આપણે એ રીતે જવાનું છે જોને કેનેડી કહેતા ડુ નોટ આસ્ક વોટ યુઅર કન્ટ્રી કેન ડુ ફોર યુ ઓલવેઝ આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી તમારો દેશ તમારા માટે શું કરી શકે છે મને મફત આપોન મફત આપોન મફત આપો આ વાતો જવા દો ભિખારી છો કે મફત ની વાતો કરો છો આપણે આપણા આત્મનિર્ભર ભારતના સ્લોગન ને આગળ વધારવું છે મજબૂત થવું છે દેશને ડિરેક્શન ની અંદર દોરી જવો છે હું શું કરું તો હિન્દુસ્તાન ચાલે આજે થોડાક મુદ્દાથી એ વાતને સમજવી છે પ્રવીણતા પ્રમાણિકતા પવિત્રતા પ્રતિબદ્ધતા અસ્મિતા એકતા પરોપકારીતા અને પરમાર્થતા આ જો આપણી અંદર જાગી જશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે ભારતની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે ગુજબની તાકાત આપણી પાસે જ એક રૂચિ એક વિચારવાળા જો આપણે બધા જ બની જઈએ તો એમાં પહેલો મુદ્દો છે પ્રવીણતા વર્ક વિથ પરફેક્શન વર્ક વિથ પરફેક્શન અહીંયા બેઠેલા પાસે જેટલા મોબાઈલ હશે ને એમાં મોટા ભાગે વિદેશી કંપનીના ફોન હશે આપણી ગમતી ગાડીઓ પણ મોટે ભાગે વિદેશની જ છે આપણી ગમતી વસ્તુઓ પણ વિદેશની છે વાનગીઓ પણ આપણને વિદેશની વાનગીઓ વધારે ગમવા લાગી જ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે વિદેશનું ખરીદીએ છીએ તો આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વિદેશ ખરીદે એવું બનાવી કેમ ન શકીએ થઈ શકે આ એક સંદેશ લઈને અહીંયા જવાનું છે આપણા દેશને મહાન બનાવવાના સપના ખૂબ છે સમય બિલકુલ નથી સર્ટિફિકેટ છે સ્કિલ નથી સૂચનો છે શરૂઆત નથી વિચારો છે પણ વર્તન નથી આદેશો છે પણ આયોજન બિલકુલ નથી ભારતને આગળ વધારવાનું ખાલી સ્વપ્ન જોવાથી ભારત મહાન થઈ જાય ખાલી સૂચન કરવાથી ભારત મહાન થઈ જાય કંઈક આપણે શરૂઆત કરવાની છે તો